હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ સેકન્ડ સ્ટાન્ડર્ડ ગુજરાતી. બાળકો, આ છે આપણી ગુજરાતીની ડબલ લાઇન નોટબુક. આની અંદર આપણે હવે અવની માત્રાના શબ્દો લખીશું. અવની માત્રા એટલે અને કાનો અને બે માત્રા. અવની માત્રાના શબ્દો આપણે લખીશું તો ગ ને અવની માત્રા ગ અને અવની માત્રા કાનો અને બે માત્રા ગૌ પ્લસ મ ને કાનો મા પ્લસ ત ને કાનો તા. ગૌ માતા, ગૌ માતા ઇઝ ઇક્વલ ટુ અંગ્રેજીમાં આપણે લખીશું જી એ યુ એમ એ ટી એ. ગૌ માતા આપણે લખીશું. બાળકો, આગળ છે નંબર બે, ચૌદ. ચ ને ઓની માત્રા ચૌ પ્લસ દ ઇઝ ઇક્વલ ટુ ચૌદ સિકલ ટુ અંગ્રેજીમાં સી એચ એ યુડી ચૌદ. નંબર ત્રણ છે ગૌતમ. ગ ને ઓની માત્રા ગ ને ઓની માત્રા ગૌ પ્લસ ત પ્લસ મ ઇઝિકલ ટુ ગૌતમ બરાબર જી એ યુ ટી એ એમ ગૌતમ. નંબર ચાર છે બાળકો ઔષધ. અને ઔની માત્રા ઔ પ્લસ શ પ્લસ ધ ઇઝિકલ ટુ ઔષધ 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 ઇઝિકલ ટુ એ યુ એસ એચ એ ડી એચ ઔષધ. નંબર પાંચ છે બાળકો ગૌરવ. તો ગ ને ઔની માત્રા ગૌ પ્લસ ર પ્લસ વ ઇઝિકલ ટુ ગૌરવ ઇઝિકલ ટુ જી એ યુ આર એ વી ગૌરવ. નંબર છ છે કૌશળ. ક ને ઔની માત્રા કૌ પ્લસ શ પ્લસ લ ઇઝ ઇક્વલ ટુ કૌશલ કે એ યુ એસ એચ એ એલ કૌશલ. નંબર સાત છે બાળકો ગૌરી. ગ ને ઔની માત્રા ગૌ પ્લસ ર ની દીર્ઘી રી ગૌરી ઇઝ ઇક્વલ ટુ જી એ યુ આર આઈ ગૌરી. નંબર આઠ છે નૌકા. ન ને ઔની માત્રા નવ પ્લસ કા ક ને કાનો કા ઇઝ ઇક્વલ ટુ નૌકા એન એ યુ કે એ નૌકા. મૌન. મ ને ઔની માત્રા મૌન પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ મૌન એમ એ યુ એન મૌન. નંબર દસ છે બાળકો ગૌશાળા. ગ ને ઔની માત્રા ગૌ પ્લસ શ ને કાનો શા પ્લસ લ ને કાનો લા શાળા ગૌશાળા ઇઝ ઇક્વલ ટુ જી એ યુ એસ એચ એ એલ ડબલ એ ગૌશાળા. બાળકો, આવી રીતના જ સરસ અક્ષરે અને તમારી ડબલ લાઇન નોટબુકમાં નાની લાઇનમાં અને લાઇનને અડાડીને મરોડ આપીને સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે. લખશો ને બાળકો? થેન્ક યુ.